અમારા ગામમાં આથમણો જે દરવાજો છે ને ત્યાં દકુ મહારાજનું ઘર છે અમારા નટોના પિતા અને એ ઓટો અહીંયા એક એ ઓટામાં છે અમારો એક મિત્ર વિઠ્ઠલ વિઠ્ઠલની અગાઉ હું વાત કરી ગયો છું પણ આ વાત કરી દઉં તો વિઠ્ઠલ એ ઓટે બેઠો બેઠો દાંતણ કરે રોજ અને એ જ વખતે પીતાંબર પટેલની ભેંસ ભોરી ત્યાંથી નીકળે પણ ભોરી ભેંસ એટલે ભેંસ કીધા જેવી એમ પાંચ સાહેબની મજમ હોય ને એવો એનો વાન પૂરો યુરોપિયન ભેંસોની નાતમાં યુરોપિયન ગણાય એવું અને મલપથી હાલ્યા આવે અને ગોળ શિંગડા અને વિઠ્ઠલ દાટણ કરે ને એની પાંચથી જ પસાર થાય હવે એ ગમે એમ હોય માણસને તો માણસનું મન છે ને કબ હું મન રંગત રંગ ચડે કબ હું મન સોચત હૈ ધનકો કબ હું મન માનવની દેખી ચલે કબ હુ મૃગ હોય ફિરે બનકો કબ હુ મન રંગ મે ભંગ કરે કબ હું મન સોચત હૈ પગ પદ કો કહે તુલસી સૂય વિચાર કરી કર શાંત સદા કપટી બનકો હવે ગમે મોયપણી બોરી ભેંસ યાંથી નીકળે ને એટલે વિઠ્ઠલને વિચારેના શિંગડા આમ ગોળ જોઈને ઓ આવે કે આના આમ નીકળી ગયા હોય તો નીકળી હકાય કે નહીં હવે એક દી તો એને એવું કર્યું નહીં પણ પછી તો બીજો દી ને ત્રીજો દી ને જ્યારે જ્યારે ભેંસ નીકળે ત્યારે એને આવા વિચાર આવ્યા વગર રહે નહીં અને એમ લગભગ એમ માનો ને સો એક મહિનાથી અને એક દી તો પછી વિઠ્ઠલ એવો કંટાળ્યો એવો કંટાળ્યો કે આ તો થઈ જાય ભલે જે થવું અહીં એ ભૂરી ભેંસ બરાબર નીકળી કોટા પાયેથી અને વિઠ્ઠલ એના શીંગડામાં ગરી ગયો હવે અડધો અંદર ને અડધો બહાર ને એમાં ભેંસને એમ થઈ ગયું કે આ માનવ આપત્તિ ક્યાંથી આવી પડી એટલે ભોરાટી થઈને બાગી ત્યાંથી પછી છે ને અમારી હાઈસ્કૂલ આવે અને નાનું ગામ તરત જ ખબર પડી ગઈ કે વિઠ્ઠલ ભેંચના શીંગડા મહોલમાં માણા બધા ભેગા થઈ ગયા ને અમે હાઈસ્કૂલનો ઝાંપો ખોલી નાખ્યો સાકરિયાને હું ને મુલતા નહીં દોશીને બધા અને એ ઓનીકોરથી માણસોએ આકોટા કર્યા એટલે ભેંસ છે ને હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ ગઈ અમે દરવાજો કર્યો બંધ અને સમસ્યાને સીમિત કરી નાખી પણ જાજા માણા ભેગા થયા અને શિક્ષકોનો અમુક વર્ગ તો ચર્ચાએ ચડી ગયો કે વિઠ્ઠલે આ પ્રમાણે કર્યું જ શું કામ એને આ કાર્ય કરવાની જરૂર જ નહોતી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના માટે વિઠ્ઠલ જ જવાબદાર સાકરિયા કે ભાઈ હવે અત્યારે જે થયું અત્યારે આને બહાર કાઢવાનું કામ કરો શરૂ અને માણા જાજા ભેગા થયાનું અહીંયા હાઈસ્કૂલનું મેદાન એમાં બેંચ મંડી ગોળ ગોળ ફરવાનું થોડીક વારમાં તો થાકી નહીં એમાં વળી કોકે લાકડીનો આમ ઘા કર્યો અને ઠેબલાની બેન્ચ એ બેન્ચે પડીને વિઠલે પડ્યો એમાં પીતાંબર પટેલને કોકે સમાચાર આપ્યા તો એ વળી આવ્યો હાઈસ્કૂલમાં અને એને વળી એ વળી એક તો ભેંસના શીંગડામાં ઘરેલો વિઠલ એને ઉપરથી એક બે પાટો વરગાડી કે મારી ભેંસના શીંગડામાં તું દાખલ જ કેમ થયો અને અમે તો કાઢવાનો પ્રયાસ કરતા હતા પણ ખબરદાર જો ભેંસને કંઈ સરકો પડ્યો તો અમુક વળી વિઠ્ઠલને કાંઈ ન થવું જોઈએ પણ ધીરે ધીરે કરતાં માણસ ભેગું થઈ ગયું ને એટલે પડી ગઈ ભેંસ ને વિઠ્ઠલ બે પડી ગયા ને એટલે બાંધી દીધા પગેને અને આમ સરકાવી સરકાવી ધીરે ધીરે કરતો વિઠ્ઠલને બહાર કાઢી લે આમે પનારા સાહેબનું દવાખાનું તો ડૉક્ટર સાહેબ આવ્યાને વિઠ્ઠલની યાનિયા સારવાર કરી અને પછી ધીરે ધીરે બધા માણા વિખાણા ને પછી મેં વિઠ્ઠલને પોષ્યું કાંઈ હોઈ ગયો નહીં તને અને ભેંચના શિંગડામાં જાતો ભરાણો અરે આ કામ કરતા તારે કાંઈક તો વિચાર કરવો તો એટલે વિઠ્ઠલ ગંભીર થઈ ગયો એ કે વગર વિચાર્યું નથી કર્યું છ મહિના વિચાર કર્યો છ મહિના પછી આ કામ કર્યું હોય અને એની વાત એ હતી છ મહિનાથી વિચાર તો કરતો જ એટલે ઘણા માણસો છે ને જીવનમાં બહુ વિચારી વિચારી અને ભેંસના શીંગડા ભરાતા હોય કાં તો લાયકાત ન હોય ને ચૂંટણીમાં ઉભા રહે કાંટો સટો કરે ને બધા પૈસા ઉડાડી મૂકે ને કાંટો જુગારને રવાડે ચડી જાય ને આવડી મોટી ઉંમરે લગ્ન કરીને બેસેમ તો આ બધા જે ધંધા છે ને ભેંસના શીંગડામાં માથું નાખ્યા બરોબર જ છે સીતાજીનું અપહરણ કરીને રાવણ આવ્યો લંકામાં સીતા સમી સતિકોણ સાણી પ્રતિ પ્રતિજ્ઞા સદા પ્રમાણી કુરંગ હણવા મટી મતિભ્રષ્ટ કીધી વિનાશકાળે વિપરીત બુદ્ધિ દ્રષ્ટાંત અલંકારનું આ ઉદાહરણ છે લક્ષ્મણ રેખા ઓળંગી એને લઈને રાવણ લંકામાં આવ્યું વાયેને વાય રામનું સૈન્ય આવ્યું માણા જીવનમાં છે ને સાધનના ભાવે નિષ્ફળ નથી જતો સાધનાના અભાવે નિષ્ફળ જાય સૈન્ય મળી ગયું ને શસ્ત્રોએ મળી ગયા ને રામનું સૈન્ય આવી પહોંચ્યું પછી રાવણે કુંભકર્ણને ઉઠાડ્યો કુંભકર્ણને ઉઠાડીને પહેલી વાત આ બધી વાત કરી કે ભાઈ આવું થયું છે સીતા અને હું લઈ આવ્યો છું એનું અપહરણ કરીને હવે રામની સેના પાછળ આવી છે અને યુદ્ધના તૈયારીઓ હાલે એટલે કુંભકર્ણને ગમે એવું મારા માનતો એમ પણ એને પહેલો પ્રશ્ન એ કર્યો કે ભાઈ ઊંઘમાં મેં શું ગુમાવ્યું અને જાગીને તે શું મેળવ્યું આ જાગીને તે શું જ કર્યો અને મેં શું ગુમાવ્યું એટલે ઘણા માણસો હું હારું હોય પણ આ પ્રસંગ જૂનો છે છતાં અમારે એક સોતા મિત્રનો આગ્રહ છે કે ફરીને તમે વર્ણવો એટલે કામ તો કરવાનું જ છે જીવનમાં પણ વિચારીને વગર વિચાર્યું નથી કરવાનું વાત એટલી જ છે આભાર ધન્યવાદ